नमस्कार विद्यार्थी मित्रों, आज आप जानवाना छे गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा धोरण 10 गणित वार्षिक परीक्षा नमूना प्रश्न से जाहिर करूँ जो 80 गुणनू रहते विभाग ए नु आप संपूर्ण सोल्यूशन आ वीडियो में जानवा पेपर स्टाइल वीडियो आप टूंक समय में अपलोड करूँ और पीडीएफ फाइल तुम डाउनलॉड करवा मांगता हो तो लिंक नीचे डिस्क्रिप्शन बॉक्स में आपेली है। जो तुम चैनल पर नवा हो तो चैनल ने आज सब्सक्राइब करो, वीडियो पसंद आए तो लाइक कर मित्रों साथ बधुमा अचूक शेर करो। अने एक बात यह जाना कि अपनी चैनल 100 सब्सक्राइबर तमारा सहयोग थी तमारा साथ थी पूर्ण थई गया छे अने आपणे 100 लक्ष्यांक पार कर्यो छे अने आशा छे कि तमे आगळ पण साथ आपशो अने अपनी चैनल ने वधुमा वधु विद्यार्थी लगी शेर करशो। चलो वीडियो की शुरुआत करिए। हूँ छू चिराग सर। विभाग ए सूचना मुजब जवाब आपो। मां 1 થી 16 प्रश्न क्रमांक रहेशे, दरेकनो एक गुण। नीचे आपेला विधानों खरा छे के खोटा ते जणावो। तेमां पहेलो प्रश्न छे, नानामां नानी अविभाज्य संख्या अने नानामां नानी विभाज्य संख्यानो लसा 4 थाय, तो आ विधान खरुं छे के खोटुं? तो आंसर आवशे आ विधान खरुं छे। त्यारबाद द्विघात बहुपदी पी ऑफ एक्स बराबर एक्स वर्ग प्लस बी एक्स प्लस सी, ज्या ए ग्रेटर देन 0 અને એ બી સી વાસ્તવિક સંખ્યા છે, તેનો આલેખ નીચેની તરફ પર વલય આકાર મળે, તો આ વિધાન પણ સાચું આવશે। ત્રીજો પ્રશ્ન, થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા થાય, આ વિધાન ખોટું છે। આનું કારણ એ છે કે વચલો જે 45° આવશે ખૂણો તે જ બંનેમાં સરખો, અહીંયા આપણે આપેલું છે કે દરેક મૂલ્ય માટે, એટલે આ વિધાન ખોટું। જો અહીંયાથી દરેક શબ્દ કાઢી નાખવામાં આવે તો આ વિધાન સાચું થાય। ચોથો પ્રશ્ન, ખૂણા એના કોસેન્ટને સંક્ષિપ્તમાં કોસેક એ તરીકે લખાય, તો આ વિધાન સાચું છે। અને વિદ્યાર્થી મિત્રો, આની પીડીએફ આપણે આપણા બ્લોગ વેબસાઇટ પર અપલોડ કરી દઈશું, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અહીં તમે આને જવાબ સહિત ડાઉનલોડ કરી શકશો। ત્યારબાદ નીચે આપેલા બહુવિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે વિકલ્પનો સાચો ક્રમ જવાબ લખો। પ્રશ્ન નંબર પ્રશ્ન ક્રમાંક 5 થી 10। પાંચમો પ્રશ્ન, ગુસા 26 91 બરાબર 13 હોય તો લસા 26 91 બરાબર ખાલી જગ્યા, તો આનો આન્સર આવશે સી, એટલે કે 182। ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ, સમીકરણ યુગમાં એક્સ પ્લસ 2y+5 ઇઝ ઇક્વલ ટુ 0 અને 3x-6+1 ઇઝ ઇક્વલ ટુ 0 ને ખાલી જગ્યા, આનો આન્સર આવશે ઉકેલ ન મળે, અહીંયા એના છેદમાં બી ઇઝ ઇક્વલ ટુ, આવી રીતે તમે આની ગણતરી કરી શકો છો। સાતમા પ્રશ્ન, દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0, જ્યાં એ બી સી વાસ્તવિક સંખ્યા તથા એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 નો વિવેચક શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે। આ સૌથી ઇઝીમાં ઇઝી પ્રશ્ન કહેવાય મારા ખ્યાલથી, તમારે સૂત્ર જ જણાવવાનું છે। સૂત્ર શું આવે છે? વિવેચકનું સૂત્ર b² - 4ac। આઠમો પ્રશ્ન, p(x, y) નું ઉદ્ગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે, આમાં પણ તમારે સૂત્ર જ જણાવવાનું છે, આન્સર આવશે a વર્ગમૂળમાં x² + y² જો અહીંયા વર્ગ આપેલો હોત તો અંદર આ વર્ગમૂળ નીકળી જાય। ત્યારબાદ નવમો વિકલ્પ, જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના કેટલી, આનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો રહેશે, સંભાવના આનાથી ઇઝી પ્રશ્ન હોઈ જ ન શકે। દસમો વિકલ્પ, બાજુની આકૃતિમાં એટલે કે નીચેની આકૃતિમાં y = p(x)નો આલેખ દર્શાવેલ છે, તેના પરથી બહુપદી p(x)ના શૂન્યની સંખ્યા જણાવો, તો આનો આન્સર આવશે 2, કારણ કે અહીં 2 બિંદુએ આલેખને સ્પર્શ થાય છે। ત્યારબાદ નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા વિકલ્પ જવાબમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો। પ્રશ્ન ક્રમાંક 11 થી 16 રહે 11મો પ્રશ્ન, આવૃત્તિ વિતરણમાં ઓજાઈ એ ખાલી જગ્યાની આલેખમક રજૂઆત છે, આન્સર આવશે મધ્યસ્થ। 12મો પ્રશ્ન, પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો
खाली जगह था। जवाब आवशे एक। तेरमा विकल्प, वर्तुळना સમતલમાં આવેલી રેખા જે વર્તુળને એક જ બિંદુમાં છેદે તો તે રેખાને ખાલી જગ્યા કહેવાય। આન્સર આવશે સ્પર્શક। 14મો પ્રશ્ન, બાજુની આકૃતિમાં ઓ કેન્દ્રિત વર્તુળના બહારના બિંદુ પીમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો પીએ અને પીબી દર્શાવેલ છે। જો ખૂણો એ પીબી એટલે આ 60 અંશ હોય તો એઓબી એટલે કે આ આપણે શોધવાનો છે। અહીં તમે લોજિક લગાવી શકો કે ખૂણો એ અને ખૂણો બી એ સ્પર્શકને ત્રિજ્યા વચ્ચેના ખૂણા 90, 90 ને 90 કેટલા થશે 180, આ કેટલા છે 60, 180 ને 60 કેટલા થાય 0, 6 ને 8 14 2 240। હવે કુલ કેટલા હોય 360માંથી 240 બાદ કરીએ એટલે આપણે આનો આન્સર મળી ગયો। તેથી આનો જવાબ આવશે 120। ત્યારબાદ 15મો વિકલ્પ જોઈએ, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા। આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો રહેશે। 16મો વિકલ્પ, જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય તો તે વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યાએ કામ થાય। આ વિકલ્પ એટલે કે આ MCQ ટેક્સ્ટ બુકમાંથી જ બેઠે બેઠો લેવામાં આવ્યો છે, તેથી આનો જવાબ આવશે 2 એકમ। અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ, ફરી મળીશું બીજા વિડીયોમાં, આપણે વિભાગ બીનું સોલ્યુશન કરીશું। ત્યાં સુધી મને આપો રજા, ફરી મળીશું બીજા વિડીયોમાં, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અચૂક કરજો અને ચેનલમાં નવા હો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।